બનાસકાંઠાની ડીસા કોલેજમાં આજે વિદ્યાર્થીઓએ ટેબ્લેટ મામલે હંગામો મચાવ્યો હતો. સરકાર દ્વારા કરેલી જાહેરાત મુજબ પૈસા ભર્યા બાદ પણ 2.5 વર્ષ થવા આવ્યા છતાં પણ હજુ સુધી એક પણ વિદ્યાર્થીઓને ટેબ્લેટ ન મળતા આખરે કંટાળીને વિદ્યાર્થીઓએ આજે કોલેજ સંચાલકો સામે વિરોધ દર્શાવ્યો હતો. કોલેજના પ્રથમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ આધુનિક વિશ્વ સાથે કદમ મિલાવી શકે અને ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તે માટે સરકાર દ્વારા 1,000 રૂપિયામાં ટેબ્લેટ આપવાની જાહેરાત કરાઈ હતી. જે મુજબ યુનિવર્સિટીની KCG ટેબ્લેટ સ્કીમ અંતર્ગત વિદ્યાર્થીઓએ રૂપિયા ભર્યા હતા, જેમાં ડીસાની કોલેજના પણ 1795 જેટલા વિદ્યાર્થીઓએ 17 લાખ જેટલા રૂપિયા જમા કરાવ્યા હતા, જ્યારે યુનિવર્સિટીમાં કુલ 34,000 જેટલા વિદ્યાર્થીઓએ 3.40 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. તેમ છતાં ડીસાની કોલેજના એક પણ વિદ્યાર્થીને હજુ સુધી ટેબ્લેટ મળ્યું નથી. કોલેજના પ્રથમ સેમિસ્ટરમાં અભ્યાસ કરતા હતા ત્યારે આ ટેબ્લેટના નાણાં જમા કરાવ્યા હતા, પરંતુ હવે કોલેજના વિદ્યાર્થીઓ 5મા સેમિસ્ટરમાં આવ્યા છે અને કોલેજ પણ હવે પૂર્ણ થવા આવી છે, તેમ છતાં પણ હજુ સુધી તેમને ટેબ્લેટ મળ્યા નથી. આ અંગે વિદ્યાર્થીઓએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી નથી તો વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા કે નથી, નાણાં પરત મળ્યા, જેથી કંટાળેલા વિદ્યાર્થીઓએ આજે ડીસાની કોલેજ કેમ્પસમાં યુનિવર્સિટીના સંચાલકો અને સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. અરુણ છે, અમે અહીંયા એકઠા થયા છે ટેબ્લેટ માટેનું. ટેબ્લેટ અમને જે પહેલાં સેમમાં આવ્યા હતા ત્યારે અમને ટેબ્લેટ માટેના પૈસા ટોકન ફી ભરાવી હતી, ટોકન ફી ભરાવી હતી અમને, છતાં પણ હજી સુધી ટેબ્લેટ નથી મળ્યા. એના માટે અમે ફેર આજે ભેગા થયા છે કે આજે અમારે સેમ 5મા એટલે કે 3જું વર્ષ આવી ગયું, તોય પણ છતાં અમને ટેબ્લેટ હજુ સુધી આપવામાં નથી આવ્યા. અમારે હાલ જરૂર પડે તો, જ્યારે કોલેજના સ્ટુડન્ટ છે ત્યારે અમારે કોલેજમાં જરૂર પડતી હોય છે ટેબ્લેટની, કે અમુક માણસો એવા હોય છે છોકરા છોકરીઓને પાસે મોબાઈલ પણ ન હોવા છતાં તેમને બહુ જ મુશ્કેલીઓ પડતી હોય છે, અને આજે કોલેજ ઉપર બધું ઓનલાઈન ઉપર શિક્ષણ થઈ ગયું છે. આજે 1700 વિદ્યાર્થીઓના ટેબ્લેટો બાકી છે. હજી DNP આર્ટ્સ એન્ડ કોમર્સના 1700 વિદ્યાર્થીના ટેબ્લેટો બાકી છે, હજી સુધી ટેબ્લેટ નથી આપવામાં આવ્યા એમને. અમારી સમસ્યા એ છે કે કોઈને અમે ટેબ્લેટ નહીં હોય ને, પહેલાં સેમમાં જ્યારે છોકરા આવ્યા તેમને ભરવરાવી 1,000 રૂપિયા ફી ભરવરાવી બરાબર, અને બધા છોકરાએ ભરી. કોઈને ભાઈ પરિસ્થિતિ વીક્સ પણ હોય કે જેવું કે કોઈ બધા સારા ઘરના ના હોય, કોઈ ગરીબ ઘરના પણ મજૂરી મહેનત કરવા જતા હોય, છતાં પણ એમને પૈસા ભરે 3 વર્ષ થવાયા, હજી સુધી ટેબ્લેટનું મળ્યા નથી. એક બીજી કોલેજો પાટણ જે કોલેજ છે ત્યાં મળી ગયા, તો અમારે હજી સુધી કેમ નહીં મળ્યા, એનું કારણ શું? હજી સુધી તમે આગળ એમ પૈસા અમે અહીંયા ભર્યા છે, છતાં પણ એ આગળ ચમ કહી નહીં શકતા કે આ બધે મળ્યા છે તો અહીંયા ચમ નહીં આપતા? એ માંગ કરી કે ને એનો હક છે, અમે અહીંયાને કંઈક બીજા કોને કહો? આ તો એમ કહે છે કે તમે જાઓ ત્યાં યુનિવર્સિટી, પણ અમે જો અમે પૈસા અહીંયા ભર્યા છે, 1,000 રૂપિયા અહીંયા ભર્યા, તો એને અમને જવાબ આપવો પડે ને કે જે હોય તમારે આગળ પૂછો સાહેબ. અમારી માંગ એ છે કે હજી હજી મળ્યા નહીં બરાબર, તો અમને હાલ જે જવાબ આપે હા ના જે પણ અમે જવાબ આપો, અમને ખબર પડે કે તમે આ હાલ છો તો બરાબર છે, ના કે અમે આગળ હડતાલ કરશું. કારણ કે અમને વ્યવહારી તો અને પોચ સેમ પડી જાય પછી શું કરવા છે છોકરાઓને ટેબ્લેટ, ત્યારે જરૂર હોય ત્યારે ના આપે તો મતલબ શું? વિદ્યાર્થીઓનું માનવું છે કે કોલેજમાં તેઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે હેતુથી સરકારે મોટી મોટી જાહેરાતો કરી હતી અને વિદ્યાર્થીઓ પાસેથી નાણાં પણ ખંખેર્યા હતા, પરંતુ હજુ સુધી તેમને ટેબ્લેટ મળ્યા નથી. આ અંગે ડીસા કોલેજના પ્રિન્સિપાલ રાજુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ડીસા વિદ્યાર્થીઓને જમા કરાવેલ પૈસા અમે સમયસર યુનિવર્સિટીમાં જમા કરાવ્યા હતા, પરંતુ યુનિવર્સિટી દ્વારા હજુ સુધી ડીસા કોલેજના એક પણ વિદ્યાર્થીને ટેબ્લેટની ફાળવણી કરાઈ નથી. આ બાબતે ડીસા કોલેજ તરફથી વારંવાર પત્ર લખી જાણ પણ કરવામાં આવી છે, તેમ છતાં ટેબ્લેટ નથી આપવામાં આવ્યા. હવે આ બાબતે સ્પષ્ટતા એ છે કે DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક વર્ષ 2019-20માં આશરે 1779 જેટલા વિદ્યાર્થીઓની 1,000 પ્રમાણે ટેબ્લેટ ફીઝ અહીંયા એકત્રિત કરવામાં આવેલી, જે ફીઝની કુલ રકમ 17,65,059 થાય છે. આ રકમ અમે તુરત જ એ જ મહિને 13 નવેમ્બર 2019ના રોજ ચેક નંબર 075979 સ્ટેટ બેંકમાં ચલણથી તાત્કાલિક અમે ભરી દીધેલી, જેની અમારી પાસે રસીદ પણ ઉપલબ્ધ છે. આ રકમ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાં આ જમા થયેલી. હવે સમગ્ર અલગ અલગ જે ઉત્તર ગુજરાતની કોલેજો દ્વારા આવી જે ટેબ્લેટ્સની ફી આવેલી, એની અંદાજિત કુલ રકમ 3,40,00,000 રૂપિયા યુનિવર્સિટીએ પણ આના માટે જે જવાબદાર એજન્સી છે KCG અમદાવાદ, જે આ ટેબ્લેટની ફાળવણી કરે છે, એને યુનિવર્સિટી દ્વારા જે તે વખતે પૂરેપૂરી ભરપાઈ કરી દેવામાં આવે. એટલે
પ્રથમ લેવલે નથી તો કોલેજ કે નથી તો યુનિવર્સિટી એના માટે જવાબદાર. હવે ત્યારબાદ એના ફોલોઅપમાં કેસીજી અમદાવાદ દ્વારા કુલ આ એજન્સીને ફાળવવાના થતા 34,000 ટેબ્લેટ અંતર્ગત સમગ્ર ઉત્તર ગુજરાતની કોલેજોના 34,000 ટેબ્લેટ અંતર્ગત ફક્ત અને ફક્ત 14,924 ટેબ્લેટ યુનિવર્સિટી દ્વારા વિવિધ કોલેજોને ફાળવવામાં આવેલા. જે કોલેજનું લિસ્ટ પણ મારી સાથે ઉપલબ્ધ છે એ 32 કોલેજો છે, અને એમાં આપણી ડીસાની કોલેજનું અંદર નામ હતું નહીં, એટલા માટે એ 14,000માંથી પણ ટેબ્લેટ આપણને મળવા મળેલ નહીં. અને ત્યારબાદ કેસીજી દ્વારા આ ટેબ્લેટ્સ ફાળવણી અંગે કોઈ પણ એનું ફોલોઅપ કરવામાં આવ્યું નથી. કોલેજ દ્વારા આ સંદર્ભે વારંવાર અમે પત્ર વ્યવહાર કર્યો છે રજિસ્ટ્રારશ્રીને કે 19 સપ્ટેમ્બર વિશે અમે પત્ર લખેલો, ત્યારબાદ 20 સપ્ટેમ્બર વિશે લખેલો, અને 6 ડિસેમ્બર 2019 વારંવાર પત્ર લખેલો, પરંતુ યુનિવર્સિટી દ્વારા એક જ જવાબ આવે છે કે કેસીજી તરફથી ફાળવવામાં આવશે ત્યારે અમે તમને ટેબ્લેટ ફાળવશું. પરંતુ આ ગવર્મેન્ટની જે એજન્સી કેસીજી તરફથી આ દિન સુધી આ બાબતે કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આમાં કોલેજનો લેસ માત્ર દોષ નથી, કોલેજે જે તે સમયે પૂરેપૂરી રકમ ભરપાઈ કરી દીધી, અને આ બાબતે વિદ્યાર્થીઓથી પણ વધુ કોલેજ ચિંતિત છે. અમે આ બાબતના સમર્થનમાં જે પણ પત્રવ્યવહાર આગળની કાર્યવાહી કરવાની કરીશું, પરંતુ હકીકત આ છે. સરકાર ભલે વિદ્યાર્થીના હિતની વાતો કરતી હોય, પરંતુ પરિસ્થિતિ કોઈક ઓર જ દર્શાવે છે. કોલેજના વિદ્યાર્થીઓ ટેબ્લેટ માટે પૈસા જમા કરાવ્યા બાદ કોલેજ પૂર્ણ થવા આવી હોવા છતાં પણ હજુ સુધી એક પણ વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા નથી, ત્યારે ખરેખર આ જ રીતે ભણશે ગુજરાત.